તલાટીની પરીક્ષાને લઈને આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. 12 ને 30 કલાકે લેવામાં આવશે તલાટીનું પેપર. ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે. પ્રશ્નપત્ર પહેલા ફિંગરપ્રિન્ટ જે છે અને સહી જે છે તે લેવામાં આવશે. મહત્વની વાત છે કે તલાટીની પરીક્ષાને લઈને જે રીતે તૈયારીઓ થઈ રહી છે અને તેવામાં તલાટીની પરીક્ષાને લઈ આ મોટા સમાચાર છે. 12 ને 30 કલાકે એટલે કે 12:30 કલાકે તલાટીનું પેપર લેવામાં આવશે. ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે અને આ સાથે પ્રશ્નપત્ર પહેલા ફિંગરપ્રિન્ટ અને જે સહી છે તે લેવામાં આવશે. તલાટીની પરીક્ષાને લઈને તમામ લોકો તૈયારીઓ જે છે તે કરી રહ્યા છે. વધુ વિગત સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ચૂક્યા છે. નિકુંજ, તલાટીની પરીક્ષાને લઈને હસમુખ પટેલનું ટ્વીટ, પેપર જે છે તે 12:30 કલાકે લેવામાં આવશે, આ સાથે વધુ શું અપડેટ્સ? ખાસ પંચાયત સેવા પસંદગી મંડળના કાર્યકારી અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરી માહિતી આપી છે કે નિયત સમયે જ પ્રશ્નપત્ર જે છે તે આપવામાં આવશે. બપોરે 12:30 કલાકે તલાટી મંત્રીની પરીક્ષા યોજાશે તેની જાહેરાત અગાઉ થઈ ચૂકી હતી, પરંતુ ઉમેદવારોની એ પ્રકારની રજૂઆત હતી કે પ્રશ્ન પરીક્ષા શરૂ થાય એટલે કે 12:30 વાગે પેપર શરૂ થાય તે પહેલા તેમને પ્રશ્નપત્ર આપવામાં આવે. પરંતુ અહીં હસમુખ પટેલે સ્પષ્ટતા કરી છે કે થોડું વહેલું પ્રશ્નપત્ર નહીં આપવામાં આવે. પરીક્ષા શરૂ થવાનો નિયત સમય જે 12:30 વાગ્યાનો છે ત્યારે જ ઉમેદવારોને પ્રશ્નપત્ર જે છે તે સુપ્રત કરાશે. આ ઉપરાંત ઉમેદવારોની એક મૂંઝવણ એ પણ હતી કે જે થમ માટેનું જે અંગૂઠોનું નિશાન આપવાનું હોય છે, આ ઉપરાંત સહી જે કરવાની હોય છે, તેના કારણે તેમનો સમય જે છે તે પરીક્ષાનો 1 કલાકનો તેમાં તેમનો વ્યય થતો હોય છે. અહીંયા હસમુખ પટેલે એ પણ સ્પષ્ટતા કરી છે કે અંગૂઠાનું નિશાન અને ઉમેદવારીની સહી પ્રશ્નપત્ર શરૂ થાય અથવા તો પ્રશ્નપત્ર અપાય તે પહેલા જ લઈ લેવામાં આવશે, જેના કારણે ઉમેદવારોનો આ તમામ પ્રોસિજરની અંદર તેમનો સમય ન બગડે. પણ તેમણે સ્પષ્ટતા એ પણ કરી છે કે પરીક્ષા શરૂ થશે તે નિયત સમયે જ પ્રશ્નપત્ર જે છે તે આપવામાં આવશે. પરીક્ષા 12:30 વાગે શરૂ થવાની છે તો તે જ સમયે નિયત સમયે જ પ્રશ્નપત્ર અપાશે. ઉમેદવારોની જે રજૂઆત હતી કે અગાઉ પ્રશ્નપત્ર આપવામાં આવે તે રજૂઆત તેમણે નથી સ્વીકારી, નિયત સમયે જ આપવામાં આવશે, પરંતુ તે સિવાયની જે પ્રોસેસિંગ છે તેમાં સમય ન બગડે તે માટે પ્રશ્નપત્ર શરૂ થાય તે પહેલા તમામ પ્રક્રિયા પૂર્ણ કરી લેવા માટેની તમામ સૂચના પરીક્ષા કેન્દ્રોને અને નિરીક્ષકોને આપવામાં આવશે. જી, સમગ્ર વિગતો આપવા બદલ આભાર નિકુંજ. તો જે રીતે કહી શકાય કે 7મી મેના રોજ તલાટીની પરીક્ષા છે અને